સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સની. એમાંનો ટોપિક છે આપણો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત. કોણા દ્વારા કરવામાં આવી છે? તો કે તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો હશે તે 1/12/2022 રોજ અને બીજો તબક્કો 5/12/2022 રોજ યોજાશે તથા મતગણતરી 8 ડિસેમ્બરના રોજ યોજાશે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાં સરકાર બનાવવા માટે કુલ 92 બેઠકોની જરૂર પડે છે. હવે ચર્ચા કરીશું આપણે ભારત રિલેટેડ કરંટ અફેર્સની. એમાંનો પ્રથમ ટોપિક છે કે હરિયાણામાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન થયું છે. આજે ચિંતન શિબિરનું આયોજન થયું છે તે 2 દિવસીય ચિંતન શિબિર હતી, જેની અધ્યક્ષતા કોણા દ્વારા કરવામાં આવી હતી? તો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી. આ જે ચિંતન શિબિર હતી તેનો ઉદ્દેશ હતો ભારતની આંતરિક સુરક્ષાને લગતી નીતિઓની રચના માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો. તેનો હેતુ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિવિધ હિસ્સેદારો વચ્ચે આયોજન અને સંકલનમાં સુમેળને પ્રોત્સાહન આપવાનો છે. તે પોલીસ દળોનું આધુનિકરણ, સાયબર ગુનાઓનું સંચાલન, ફોજદારી ન્યાય પ્રણાલીમાં માહિતી ટેકનોલોજીનો ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન, દરિયાની સુરક્ષા, ડ્રગની હેરફેર, મહિલા સુરક્ષા વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. ચિંતન શિબિરને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં તમામ પોલીસ એક યુનિફોર્મને પ્રોત્સાહન આપવા માટે વન નેશન વન પોલીસ યુનિફોર્મનો વિચાર રજૂ કર્યો હતો. હાલમાં દરેક રાજ્યને પોતાનો નંબર અને ચિહ્ન રાખવાની સ્વતંત્રતા છે. પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયા સ્વીડન ઇનોવેશન ડે 2022. આજે દિવસે તેની 9મી આવૃત્તિની ઉજવણી હાલમાં કરવામાં આવી હતી. ભારત અને સ્વીડન વચ્ચે ટકાઉ ઔદ્યોગિક વિકાસ અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપવા માટે દર વર્ષે ભારત અને સ્વીડન ઇનોવેશન ડે મનાવવામાં આવે છે. ભારત સ્વીડન ઇનોવેશન પાર્ટનરશિપ હેઠળ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ આવૃત્તિ 2013માં ઉજવવામાં આવી હતી અને આ વર્ષે 27 ઓક્ટોબરના રોજ સ્વીડનના સ્ટોકહોમ ખાતે આ દિવસની 9મી આવૃત્તિ મનાવવામાં આવી હતી. પછી આપણે વાત કરીશું સરસ ફૂડ ફેસ્ટિવલ 2022. આ જે ફેસ્ટિવલ છે એ નવી દિલ્હીમાં યોજાયો હતો, જેમાં SHG એટલે કે સ્વ સહાય જૂથોની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પરંપરાગત અને ઘરેલું હસ્તકલા ચિત્રો, રમકડા વગેરેને પ્રોત્સાહન આપવા માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મહિલાઓને મોટા પાયે સશક્ત કરવાના પ્રયાસ તરીકે ગ્રામીણ વિકાસ મંત્રાલયની પહેલ છે. પરીક્ષામાં પૂછાય કે ગ્રામીણ વિકાસ મંત્રાલયની પહેલ કઈ છે? તો કે સરસ ફૂડ ફેસ્ટિવલ, બરાબર. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મુખ્ય કાર્યક્રમ શું નામ છે કાર્યક્રમનું? તો કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. આ મિશન હેઠળ રચાયેલ સ્વ સહાય જૂથોની મહિલાઓ આ ઉત્સવમાં ભાગ લઈ રહી છે. આ ઇવેન્ટ મહિલા સ્વ સહાય જૂથોને ખોરાક બનાવવાના ક્ષેત્રમાં તેમની કુશળતા દર્શાવવાની અને લોકોને આપણા દેશની ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરવાની તક પૂરી પાડે છે. પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું. શું છે આ ટોપિક? તો કે કાલા નામક ચોખા. તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ઉત્તર પ્રદેશમાં કાલા નામક ચોખાની 2 નવી વામન જાતો એટલે કે પૂષા નરેન્દ્ર કાલા નામન 1638 અને પૂષા નરેન્દ્ર કાલા નામન 1652નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને તેની વિશેષતા એ છે કે તે બમણી ઉપજ આપે છે. કાલા નામક એ ડાંગરની પરંપરાગત જાત છે, જેમાં કાળી ભૂખી અને તીવ્ર સુગંધ હોય છે. તે શ્રાવસ્તીના લોકો માટે ભગવાન બુદ્ધ તરફથી મળેલી ભેટ માનવામાં આવે છે, જ્યારે તેઓ જ્ઞાન પ્રાપ્તિ બાદ આ પ્રદેશની મુલાકાતે ગયા હતા. તે ઉત્તર પ્રદેશના તરાઈ ક્ષેત્રના 11 જિલ્લાઓમાં અને નેપાળમાં ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત તે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ હેઠળ સુરક્ષિત છે. પછી આપણે વાત કરીશું ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ GMS 2022. ગોવામાં નેવલ વોર કોલેજ NWC દ્વારા 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 દરમિયાન ગોવા મેરીટાઈમ સેમિનારની 4થી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ આવૃત્તિ હતી? તો કે 4થી આવૃત્તિ હતી. આ સેમિનાર હતો. આ સેમિનારના સહભાગીઓમાં બાંગ્લાદેશ, કોમોરોસ, ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મ્યાનમાર, સેસેલ્સ, સિંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા મિત્ર દેશોના નૌકાદળના કમાન્ડર અથવા સમકક્ષ અથવા મરીન ફોર્સ રેન્કના કેપ્ટન અથવા અધિકારીનો સમાવેશ થાય છે. વધુમાં વર્ષ 2016માં ભારતીય નૌકાદળ દ્વારા કલ્પના અને તેની સ્થાપના કરવામાં આવી હતી. GMS ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્ર એટલે કે ઇન્ડિયન ઓશિયન રિજનના મુખ્ય દરિયાઈ દેશો વચ્ચે સહયોગી વિચારસરણી, સહકાર અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું પ્લેટફોર્મ છે. આ જે સેમિનાર છે આ સેમિનાર
જે ઇવેન્ટ હતું તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નેવર વોલ કોલેજ ગોવા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ આયોજન દ્વિવાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ જે છે એ ક્યાં ધોરણે ઉજવવામાં આવે છે અથવા કરવામાં આવે છે? તો કે દ્વિવાર્ષિક ધોરણે તેને ઉજવવામાં આવે છે. પછી આપણે વાત કરીશું કે ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ 2022 નવી દિલ્હીમાં યોજાઈ. તો આ તારીખ હતી 26-28 ઓક્ટોબર, બરાબર. આ દરમિયાન નવી દિલ્હીમાં ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ 2022 યોજાયું છે. ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ એક આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ છે જે અવકાશ ક્ષેત્ર, સરકાર, ઔદ્યોગિક નિષ્ણાંતો, નીતિ ઘડનારાઓ, વિચારકો, કાયદાકીય વ્યવસાયિકો અને તજજ્ઞોને એક સાથે લાવે છે. આઈએસસી 2022નું આયોજન સેટકોમ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા ઇસરો, સંરક્ષણ મંત્રાલય, નીતિ આયોગ, ઇનસ્પેસ, NSIL અને ટેલિકોમ્યુનિકેશન વિભાગની મદદથી કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની થીમની વાત કરવામાં આવે તો લિવરેજિંગ સ્પેસ ટુ પાવર નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન એન્ડ બિઝનેસીસ છે. પછીનો ટોપિક છે કે ભારતનું સૌથી મોટું હાઇપર સ્કેલ ડેટા સેન્ટર. ઉત્તર પ્રદેશના પ્રથમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર યોટા D1નું ઉદઘાટન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્યે તેની ડેટા સેન્ટર પોલિસી શરૂ કર્યાના એક વર્ષમાં ₹20,000 કરોડના રોકાણ સાથે 250 મેગાવોટ સ્ટોરેજ ક્ષમતા સ્થાપવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. 5,000 કરોડના ખર્ચે બનેલી યોટા D1 એ દેશનું સૌથી મોટું અને ઉત્તર પ્રદેશનું પ્રથમ ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના પાર્કમાં 300,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે. ડેટા સેન્ટરે દેશની ડેટા સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે, જે અત્યાર સુધી માત્ર 2% હતી. તે હકીકત હોવા છતાં કે વિશ્વના 20% ડેટાનો ભારત દ્વારા વપરાશ થાય છે. યોટા D1 ઉત્તર ભારતની 5G ક્રાંતિનો પ્રથમ આધારસ્તંભ હશે. પછી આપણો નેક્સ્ટ ટોપિક છે ફૂટબોલ ફોર શાળા પહેલ. શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં ફૂટબોલ ફોર શાળા એટલે કે સ્કૂલ પહેલ માટે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એટલે કે FIFA અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે AIFF સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ જે કાર્યક્રમ છે જેનું નામ છે ફૂટબોલ ફોર સ્કૂલ, એ રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને લોકોને બહુઆયામી બનાવવાના વડાપ્રધાનના વિઝન તરફનું એક પગલું છે. તે રમતગમત સંકલિત શિક્ષણ દ્વારા ભારતમાં 25 મિલિયન યુવા છોકરાઓ અને છોકરીઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખે છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભાવના આવશે. અહીંયા 2020ની ભાવનાને પ્રોત્સાહિત કરવાની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય મૂલ્યવાન જીવન કૌશલ્યો અને યોગ્યતાઓ સાથે શીખનારાઓ એટલે કે છોકરાઓ અને છોકરીઓને સશક્તિકરણ, રમતગમત અને જીવન કૌશલ્યની પ્રવૃત્તિઓ લોકોમાં સુલભ બનાવવા માટે કોચ શિક્ષકોને તાલીમ આપીને સશક્તિકરણ તથા ફૂટબોલ દ્વારા જીવન કૌશલ્ય શિક્ષણ આયોજિત કરવા માટે હિતધારકોની ક્ષમતાઓમાં વધારો કરે છે. આ હિતધારકો કયા કયા છે? તો કે એક તો શાળાઓ છે, સભ્ય સંગઠનો છે અને જાહેર સંસ્થાઓ છે. પછીનો આપણો આગળનો ટોપિક છે કે ઇન્ડિયા કેમ 2022. તો તાજેતરમાં નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 12મું દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઇન્ડિયા કેમ 2022નું ઉદઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા કેમ એટલે કે કેમિકલ 2022ની થીમ છે વિઝન 2030, બિલ્ડિંગ ઇન્ડિયા થ્રુ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ. પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર મંજૂર. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે તાજેતરમાં પુણેમાં ગ્રીનફિલ્ડ એટલે કે સંપૂર્ણ રીતે નવું જ રીતે તૈયાર કરવામાં આવનાર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર એટલે કે EMC એ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર છે જે મોબાઈલ ફોન, કેબલ્સ વગેરે જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનના ઉત્પાદન માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે રચાયેલ અને વિકસાવવામાં આવ્યું છે. પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે વિશ્વ કરંટ અફેર રિલેટેડ, જેમાં આપણે ચર્ચા કરવાના છીએ IEA વર્લ્ડ એનર્જી આઉટલુક WEO 2022 રિપોર્ટ. યુક્રેનમાં યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે વર્લ્ડ એનર્જી આઉટલુક 2022 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. વર્લ્ડ એનર્જી આઉટલુક એ વૈશ્વિક ઉર્જાનું વિશ્વનું સૌથી વ્યાપક અને અધિકૃત મૂલ્યાંકન અને પ્રક્ષેપણ છે. તે 1998થી ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન IEA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ છે. તે વિવિધ પરિસ્થિતિઓમાં વૈશ્વિક ઉર્જા પુરવઠા માંગ, ઉર્જા સુરક્ષા, આબોહવા લક્ષ્ય અને આર્થિક વૃદ્ધિ પર તેમની અસર વિશે વ્યાપક આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. રશિયાના આક્રમણથી ઉર્જા કટોકટી વધી ગઈ હતી, જે મહામારીને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે પહેલેથી જ ટોચનો નિકાસકાર છે. જોકે યુરોપમાં તેના પુરવઠામાં ઘટાડો અને રશિયામાંથી તેલ અને કોલસાની આયાત પર યુરોપિયન પ્રતિબંધોએ ઉર્જાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
નેચરલ ગેસના ભાવ અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે. તેઓ સતત તેલ સમકક્ષ પ્રતિ બેરલ $250 પાર કરી રહ્યા છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો. ભારત સરકારનો પ્રકાશન વિભાગ યુનાઇટેડ આરબ અમીરાતમાં 2 નવેમ્બરથી શરૂ થનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં તેના પુસ્તકો પ્રદર્શિત કરશે. શારજા બુક ઓથોરિટી દ્વારા 12 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શારજાના એક્સપો સેન્ટર ખાતે આયોજિત આ મેળામાં વિશ્વના પ્રખ્યાત એવોર્ડ વિજેતા લેખકો, બૌદ્ધિકો અને અન્ય સાહિત્યકારો ભાગ લઈ રહ્યા છે. હવે પછી આપણે વાત કરીશું ફંગલ ચેપની પ્રથમ સૂચિ. તાજેતરમાં WHOએ ફંગલ ચેપ એટલે કે પ્રાધાન્યતા પેથોજન્સની પ્રથમ યાદી બહાર પાડી છે, જે જાહેર આરોગ્ય માટે જોખમી હોઈ શકે. ફૂગ પ્રાયોરિટી પેથોજન લિસ્ટમાં 19 ફૂગનો સમાવેશ થાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો દર્શાવે છે. બેક્ટેરિયલ પ્રાધાન્યતા પેથોજન્સની સૂચિમાંથી આ સૂચિને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે વૈશ્વિક લક્ષ્યો અને ક્રિયાઓ પર સમાન ધ્યાન કેન્દ્રિત કરીને WHO દ્વારા 2017માં પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવી હતી. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય ફૂગના ચેપ અને ફૂગ પ્રતિરોધી પ્રતિકારો માટે વૈશ્વિક પ્રતિભાવને મજબૂત કરવા માટે વધુ સંશોધન અને નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનું છે. હવે પછી આપણે વાત કરીશું ટિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લું મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું. તો ટિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લું મોડ્યુલ મેંગટિયાન 31 ઓક્ટોબરના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને ચીનના વેનચાંગ લોન્ચ સેન્ટરમાંથી લોંગ માર્ચ 5B Y4 કેરિયર રોકેટ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ત્રીજું અને અંતિમ મોડ્યુલ છે. આ મોડ્યુલ 10 વર્ષ કે તેથી વધુ સમય માટે કાર્યરત રહેવાની અપેક્ષા છે. ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન હાલમાં ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને તેનું સંચાલન ચાઇના મેનેડ સ્પેસ એજન્સી CMSA દ્વારા સપાટીથી 340 થી 450 કિમીની વચ્ચે લો અર્થ ઓર્બિટમાં કરવામાં આવી રહ્યું છે. હવે આપણે વાત કરીશું લુલા ડા સિલ્વા બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ બન્યા. તેમના પહેલા કોણ હતું? તો કે જેર બોલસોનારો હતું અને તેમને હરાવીને જ તેઓ બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત લુલા ડા સિલ્વાની વાત કરવામાં આવે તો તેઓ 2002 થી 2010 વચ્ચે 2 ટર્મ માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. પછીનો આપણો અગત્યનો ટોપિક છે ડર્ટી બોમ્બ. તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA યુએનના પરમાણુ વોચડોગ એટલે કે IAEA છે એ યુએનનું પરમાણુ વોચડોગ તરીકે પણ કાર્ય કરે છે. આ યુએનના પરમાણુ વોચડોગે તાજેતરમાં યુક્રેન પર ડર્ટી બોમ્બ બનાવવાના રશિયાના આરોપની તપાસ કરી હતી. ડર્ટી બોમ્બની વાત કરીએ તો ડર્ટી બોમ્બ એ પરંપરાગત વિસ્ફોટક ઉપકરણ છે જેમાં ઝેરી પદાર્થો હોય છે. પરમાણુ હથિયારથી વિપરીત તે પરમાણુ વિસ્ફોટનું કારણ નથી, તેના બદલે તે વિસ્ફોટક પછી કિરણોત્સર્ગી જૈવિક અથવા રાસાયણિક કચરો ફેલાવે છે. રશિયન સરકારે યુક્રેન પર ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની યોજનાનો આરોપ મૂક્યો હતો. હવે આપણે જેટલા પણ આ ટોપિક જોઈ ગયા તેના પરથી પરીક્ષાલક્ષી કેટલાક વનરાઓ બની શકે છે તેની ચર્ચા કરી લઈએ, જેને આપણે આઈસ ક્વેશ્ચન તરીકે સંબોધીએ છીએ. સર્વપ્રથમ આપણે આઈસ ક્વેશ્ચનમાં વાત કરીએ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો કે 182 છે. તાજેતરમાં કયા રાજ્યમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન થયું હતું? હરિયાણા. તાજેતરમાં કોણે વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો? IEA. તાજેતરમાં WHOએ ફંગલ ચેપની પ્રથમ યાદી બહાર પાડી છે, જે જાહેર આરોગ્ય માટે જોખમી છે. તેની FPPLમાં કેટલી ફૂગોનો સમાવેશ થયો છે? તો કે 19. તાજેતરમાં કયા શહેરમાં સરસ ફૂડ ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું? નવી દિલ્હી. તાજેતરમાં ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? 4. તાજેતરમાં ઇન્ડિયા સ્વીડન ઇનોવેશન ડેની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું? તો 9. ટિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લું મોડ્યુલ ખાલી જગ્યા 31 ઓક્ટોબરના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું? તો કે મેંગટિયાન. ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ 2022 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. હાઈપર સ્કેલ ડેટા સેન્ટર IOTA D1 ક્યાં આવેલું છે? તો કે ગ્રેટર નોઈડા. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ફૂટબોલ ફોર સ્કૂલ પહેલ માટે AIFF અને ખાલી જગ્યા સાથે હસ્તાક્ષર કર્યા? તો કે ફિફા. લાલાડઈ સિલ્વા કયા દેશના રાષ્ટ્રપતિ બનશે? તો કે બ્રાઝિલ. ભારત સરકારના પ્રકાશન વિભાગે ખાલી જગ્યામાં આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં તેના પુસ્તકો પ્રદર્શિત કર્યા હતા? UAE. તાજેતરમાં રશિયાએ કયા દેશ પર ડર્ટી બોમ્બ બનાવવાના આક્ષેપો કર્યા હતા? યુક્રેન. ઇન્ડિયા કેમ 2022નું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી. અને તાજેતરમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની મંજૂરી આપવામાં આવી છે? તો કે પુણે ખાતે. સો વિદ્યાર્થી મિત્રો, PDF રીડિંગનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ. કયા વીકનું જોઈ ગયા આપણે? તો કે વીક 44નો.
વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો, તમારો ફીડબેક જે છે અમને કોમેન્ટ બોક્સમાં આપજો. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.